માં શું આવતું દેખાઈ રહ્યું છે સહયોગી તૃપ્તિ કપૂરિયા એ ડિટેલ્સ સાથે જોડાયા છે તૃપ્તિ ગુડ મોર્નિંગ શું અપડેટ આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસિસ તરફથી ગુડ મોર્નિંગ ચાંદાની આજે મારા રડારમાં બે કાઉન્ટર્સ છે જેના પર આપણા તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે શરૂઆત આપણે સંવર્ધન મદર્સનથી કરું છું તેના માટે જેફ્રિસ તરફથી આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે તેમને એકસો ને રૂપિયા પ્રતિ શેર તેમને વધાર્યા છે તેમના માટે કોર્ડો ફોરમાં આબીડા જે છે તે વાર્ષિક ધોરણે ઉડતાલીસ ટકા વધ્યો છે જે અનુમાન અગિયાર ટકાથી પણ વધુ આપણને જોવા મળ્યા છે ત્યાં જ ખાસ કરીને તેના પોલિમર્સમાં જે અનુમાનથી વધુ મજબૂત માર્જિન્સ પણ આપણને જોવા મળ્યા છે તે સાથે કંપનીનું નેટ દેવું જે છે તે લગભગ ચૌદ ટકા ઘટ્યું છે અને એફઆઈ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ દરમિયાન ઇપીએસ જે છે તે આઠથી નવ ટકા વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે સાથે આઉટલુક ગ્રોથ છે જે તે મજબૂત છે સાથે એફઆઈ ટ્વેન્ટી ફાઈ દરમિયાન ડિ વેલ્યુશન જે છે તે એકવીસ ટકા ટકાવી રાખવા માટે કંપની સક્ષમ છે એટલે ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણે જેફરિસ તરફથી આપણને જોવા મળી રહ્યો છે ત્યાં સંવર્ધન મદર્શન પર નોમુરા તરફથી પણ એક બાય રેટિંગ જોવા મળ્યા છે અહીંયા લક્ષ્યાંક એકસોને પાસઠ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે કોટોફોના પરિણામ એનલાઈન રહ્યા છે જેમાં ખાસ કરીને ઇક્વિઝેશનને કારણે કરીને એફઆઈ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સમાં મજબૂત પરિણામની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે સાથે મેનેજમેન્ટનું એ પણ કહેવું છે કે ઇમર્જિંગ માર્કેટ્સ ગ્રોથને કારણે કરીને તેઓ હજી વધુ આગળ તેમાં તેમને ફોકસ તેઓ રાખી રહ્યા છે અને હજી વધુ આગળ ગ્રોથ રહેશે તેવી પણ મેનેજમેન્ટની અપેક્ષા છે સાથે એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં પાંચ હજાર કરોડના કેપેક્સની પણ યોજના કંપની બનાવી રહી છે અને અઢાર ગ્રીન ફિલ્ડ પ્લાન્ટ માટે કંપની લગભગ બે હજાર કરોડનું તેઓ રોકાણ કરશે અહીંયા પોઝિટિવ રિપોર્ટ અહીંયા પણ સંવર્ધન અને સંવર્ધન મદરસનનો જોવા મળી રહ્યો છે અને છરા કાઉન્ટર પર નજર કરી લે એલકેમ લેબ્સ પર જેફ્રિસ તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગ આવતા જોવા મળ્યા છે લક્ષણ ચાર હજાર બસ્સોને બસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે કોડો ફોર્મમાં ભારતનો સેલ્સ ગ્રોથ જે છે સેલ્સ જે છે વાર્ષિક ધોરણે બે ટકા ઘટ્યો છે તે સાથે એફઆઈ ટ્વેન્ટી ફાઈવમાં રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ છે તે અનુમાનથી દસ ટકા ઘટવાનો પણ અંદાજ આવી રહ્યો છે સાથે એબેટા માર્જિનની વાત કરીએ તો તે પણ ત્રીસ વીસથી ત્રીસ બેસીસ પોઈન્ટ જે છે તે અનુમાનથી નીચે રહેવાની તે પણ આગળ આવનારા ક્વાટરમાં અપેક્ષા તેઓ જોઈ રહ્યા છે સાથે એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં ઊંચા આર ખર્ચને કારણે કરીને અને કેપેક્સને કારણે કરીને રોકાણ જે છે તે આ વર્ષે પણ વધી શકે છે તેવી ધારણા હાલમાં જોવા મળી રહી છે અને એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે ઈપીએસ જે છે તે પાંચથી છ ટકા ઘટવાના પણ અંદાજો આપી રહ્યા છે એટલે ચાંદની ખાસ કરીને સંવર્ધન માટે એક પોઝિટિવ રિપોર્ટ તો ત્યાં જ એલકેમ લેબ માટે આપણને એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે અને જોઈ શકાય છે કે આજે બંને જ કાઉન્ટર્સ આજે કદાચ આવી રીતે રિએક્શન પણ આપી શકે જી તો બંને